साबरकांठा જિલ્લાનો એક એવું ગામ છે કે જે વાલોળ નામની શાકભાજીમાંથી વધુ ઉત્પાદન મેળવે છે। આ ગામમાં તમામ ખેડૂતો ખાસ કરીને વાલોળની ખેતી કરે છે અને આ ખેતીથી સીઝન દરમિયાન 10 થી 12 કરોડ રૂપિયા મેળવે છે। તો જોઈએ વાલોળનું હબ ગણાતું સાબરકાંઠાનું ગામ। આ છે સાબરકાંઠા જિલ્લાનો ભંડવાલ ગામ કે જ્યાં તમામ ખેતરોમાં તમને જોવા મળશે વાલોળની ખેતી। हाँ आ वालोर तमाम खेडूतों माटे आशीर्वाद रूप निवड़ी होय तेवू आ गामना खेडूतों ने लागी रह्युं छे। आम तो वडाली तालुको शाकभाजीना उत्पादनमां मोखरानुं स्थान धरावे छे, पण वालोरना उत्पादन माटे तो हब गणाय छे। आ भंडवाल गाम के ज्यां 230 थी वधु मकानो छे अने आ गाम छेल्ला केटलाय वर्षथी खेतीमां मुख्य पाक तरीके वालोरनुं ज उत्पादन लेवामां आवे छे। આ વાલોળ ને લઈ ગામનો પ્રત્યેક ખેડૂત સીઝનનું 4 થી 5 લાખ કરતાં પણ વધુ ઉત્પાદન લેતા હોય છે। આમ તો વાલોળની ખેતી 8 માસની હોય છે અને આ ગામ ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવે છે। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન વાલોળનું વડાલી તાલુકામાં જ લેવાય છે અને એમાંય ભંડવાલ ગામના તમામ ખેડૂતો પર સીઝને 10 થી 12 કરોડ ફક્ત ને વાલોળના પાકમાંથી જ લેતા હોય છે। गुजरात ज नहीं पण गुजरात बहार पण आ गामनी वालोळ निकास कराय छे अने खेडूतोने पण आ बागायत पाकमांथी फायदो थाय छे। जो वात करीए वडाली तालुकानी तो चालू वर्षे 350 थी वधु हेक्टरमां खेडूतोए वालोळनुं वावेतर कर्युं छे, जेमां वडाली तालुकाना अमुक गामो एवा छे कि ज्यां शाकभाजीनी खेती वधु थाय छे। तेमाय आ एक गाम छे भंडवाल के जे गाम सौथी वधु वालोळमांथी उत्पादन मेळवे छे। ભંડવાલ ગામની વાત કરીએ તો ગામના ખેતરોમાં 200 જેટલા વાલોળના માંડવા બનાવવામાં આવ્યા છે। આ વાલોળ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે। ગામના 200 થી વધુ ઘરના ખેડૂતો ખાસ કરીને શાકભાજીની જ ખેતી કરે છે અને એમાં પણ વધુ વાલોળ। આ વાલોળથી આ ગામ સદ્ધર બન્યું છે તો ખેડૂતો માટે આ બાગાયત ખેતી આશીર્વાદ રૂપ બની છે। આમ તો અન્ય ખેતી કરતા વધુ આવક અને વધુ ઉત્પાદનને લઈને ખાસ કરીને ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે। આ ભંડવાલ ગામ એમાંનું એક છે જેથી વાર્ષિક કરોડો રૂપિયા વાલોળમાંથી મેળવે છે। જો કે કેટલાક સમયે ખેડૂતોને ભાવની વધઘટને લઈ માર પણ સહન કરવો પડે છે। રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા। અમે ખેડૂત છીએ અને આ ખેડૂત અમે વાલોળનું વાવેતર કરીએ છીએ અને એ વાલોળનું વાવેતર અમે 2 એકર જેવું કરેલું છે અને 2 એકરનું અમારું ઉત્પાદન 2.5-3 લાખ રૂપિયા જેવું થાય અને એનો ખર્ચો અંદાજ 70-80 હજાર રૂપિયા વેણવાની મજૂરી, આ બિયારણ, બધું દવા, આ બધું એટલું થાય અને ઉત્પાદન સારું મળે, નોનો નફો સારો છે અને આ ખેતી કરવા જેવી ખરી અને એનું ઉત્પાદન મળે પણ સારું। ચાલુ વર્ષે વડાલી તાલુકામાં અંદાજીત 350 હેક્ટરમાં વાવેતર થયેલું છે વાલોળ પાકનું। બધા જ ખેડૂતો મંડપથી ખેતી કરતા હોય છે વાલોળ પાકનું। ચાલુ વર્ષે જોવા જઈએ તો ખાસ કરીને ગામ જોવા જઈએ તો ભંડવાલ છે, કેસરગંજ, સુરાવાસ, થેરાસણા, પાનોલ, ચુલ્લા, વેટલા, ટૂંકમાં જે બી વડાલી તાલુકાના નિયરબાય ગામ છે એ બધામાં વાલોળ પાકનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં થયેલું છે। વારોળ એક એવો પાક છે કે ખેડૂતને ટૂંકા સમયમાં રોકડીયો પાક તરીકે ગણાતો હોય છે આ, એટલે પોતાના ખેતરમાંથી હાર્વેસ્ટિંગ કરીને નજીકના માર્કેટમાં, ધારો કે વડાલી છે, ઈડર છે, ખેડોમમાં છે, અને અમુક ખેડૂત જેની જોડે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય છે એ લોકો અમદાવાદ, બરોડા અને નડિયાદ સુધી બી પોતાનો માલ વેચવા માગતા હોય છે, તો આ પાકનું ખાસ ધ્યાન રાખતા હોય આ પાકને પ્રાધાન્ય આપી અને વાવેતર કરતા હોય છે। ભંડવાલમાં અંદાજીત 200-250 ઘર સમાવિષ્ટ થાય છે આ ગામમાં, જેમાં પટેલ કોમ્યુનિટી છે, સગર કોમ્યુનિટી છે અને બીજા અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના ખેડૂતો પણ વાલોળ પાકનું વાવેતર કરે છે અને જેઓને પોતાના ગામમાં પણ એક નાની મંડળી ઊભી કરી છે કે ગામના જ ખેડૂતો અને ગામના જ વેપારીઓ પોતે ખરીદી કરીને દૂરના સ્થળ સુધી આનું વેચાણ કરી શકે, તો જોવા જઈએ તો ભંડવાલ ગામમાં પણ આનો ખૂબ સારો પ્રભાવ જોવા મળે છે, તેથી આ ખેડૂતો વાલોળના પાક તરફ વળ્યા છે।
વડાલી તાલુકામાં આવેલું અમારું ભંડવાલ ગામ જે શાકભાજીનું એપી સેન્ટર ગણાય છે. વડાલી તાલુકાની અંદર સૌથી વધુ શાકભાજી પકવતા ખેડૂતો ભંડવાલની અંદર આવેલા છે. જે લોકો સારી ક્વોલિટીની આવી વાલોડ જેવી વસ્તુઓ આવતા હોય છે અને એનું પણ માર્કેટમાં વેચવા ના જવી પડે એના માટે ગામની સેવા સહકારી મંડળી અને ગામ દ્વારા શાકભાજી માર્કેટનું આયોજન કરી માર્કેટ બનાવવામાં છે. એ માર્કેટની અંદર સાંજે હેરાજીથી માલ આપી અને છેક વેપારીઓ બહારના અહીં આવે છે. છેક સુરત, લીમડી હોય, દાહોદ, જોધપુર, પાલી, બુંદીકોટા સુધી અહીંયાથી માલ ડિસાર, પાટણ, પાલનપુર બાજુ આ વાલોડનો માલ જતો હોય છે અને ખેડૂતોને સારા એવા ભાવ મળતા હોય છે. જેના લીધે ખેડૂતોની આવક વાર્ષિક આખા ગામની આવક 10-12 કરોડ જેટલી શાકભાજીની આવક થતી હોય છે અને ખેડૂતો આજે પગ